દમણના નેતા મોહન ડેલકર અને રાજીવ સાતવ વચ્ચે મુલાકાત યોજાઈ છે. અમદાવાદમાં બંને નેતાઓ વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ. મોહન ડેલકર ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે, ત્યારે આ વચ્ચે મોહન ડેલકરે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી. થોડા દિવસ અગાઉ દમણમાં એક કાર્યક્રમ યોજાયું હતું, જેમાં મોહન ડેલકરે સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારથી મોહન ડેલકર ભાજપમાં જોડાય તેવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અને આ રાજકીય ચર્ચા વચ્ચે મોહન ડેલકર અને રાજીવ સાતવ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. દમણના નેતા છે મોહન ડેલકર અને તેમણે સંઘ પ્રદેશ દમણમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદથી અટકળો જોર પકડતી હતી કે મોહન ડેલકર ટૂંક સમયમાં ભાજપ જોડાઈ શકે છે. વિગતો મેળવીએ સંવાદદાતા દીપેન પઠિયાર પાસેથી. દીપેન, શક્યતાઓ હતી કે મોહન ડેલકર ભાજપમાં જોડાય અને તે વચ્ચે રાજીવ સાતવ સાથેની તેમની બંધ બારણી આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ? બિલકુલ દીપાલી, દમણના જે કોંગ્રેસના પૂર્વ સાંસદ છે મોહન ડેલકર, તેઓએ આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે બેઠક કરી છે. મહત્વનું છે કે દમણમાં જે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર મોહન ડેલકરે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ એક અફવા ફેલાઈ હતી કે મોહન ડેલકર ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ શકે છે, ત્યારે આજે મોહન ડેલકરે રાજીવ સાતવ સાથે મુલાકાત કરી અને આ બાબતે ખુલાસો કર્યો હતો કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના નથી અને તેઓ ભાજપમાં જે તે જોડાવાના નથી. જ્યારે તેમના વિસ્તારમાં હોસ્પિટલ મળવાની હોય તેઓ નરેન્દ્ર મોદીના આવકારો માટે સ્ટેજ ઉપર ગયા હતા, ત્યારે આ જે વાતો ચાલી રહી હતી તે તમામ વાતોનું મોહન ડેલકરે ખંડન કર્યું હતું અને આ બાબતે રાજીવ સાતવ સાથે મુલાકાત કરી અને તેમનો ખુલાસો છે તે ખુલાસો પણ કર્યો હતો. જી દીપેન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણના નેતા મોહન ડેલકર, કે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદથી અટકળો હતી કે તેઓ ભાજપમાં જોડાશે, જોકે આ તમામ અટકળોને રદિયો આપી દીધો મોહન ડેલકરે અને ત્યારબાદ રાજીવ સાતવ સાથે બંધ બારણે મુલાકાત.